भगवान आजाद ने द सिंपल प्रेजेंट टेंस सात वर्तमान का त्रीजो भाग भणवा जई रह्या छे। तो अगाउना बे भाग में आपणे जोयुं के सात वर्तमान का छे हमेशा नियमित क्रिया दर्शावे छे, तेमां वाक्य रचना करता आवे छे प्लस क्रियापद प्लस कर्म अने शब्द। अने जो करता ईश के एक वचन होय तो क्रियापद ने छेड़े एस एस मूकवामां आवे छे। હવે એમાં પ્રશ્નાર્થ વાક્ય એ આપણે અગાઉ વિડીયોમાં સમજાવ્યું હતું, એટલે પહેલો ને બીજો ભાગ આપણે જોવો જરૂરી છે। હવે આજે આપણે સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્ય કેમ બનાવાય છે એના વિશે ભણવાનું છે। તો સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ કે ડઝ વપરાય છે। એક થોડું રિવિઝન કરી લઈ આ વિડીયો બનાવવાને એમાં પણ સમજાવ્યું હતું કે ડુ અને ડઝ જો કરતા હી શી ઈ એક વચન હોય તો ડઝ વપરાય છે, આઈ બી યુ તે અને બહુવચન હોય તો ડુ વાપરવામાં આવે છે। એક્ઝામ્પલ જોઈએ તો તે પ્લે ક્રિકેટ એવરી ડે, એનો પ્રશ્નાર્થ બનાવી તો ડુ તે પ્લે ક્રિકેટ એવરી ડે, પછી છે હી પ્લેસ ક્રિકેટ એવરી ડે, ડઝ હી પ્લે ક્રિકેટ એવરી ડે। તો મિત્રો અહીંયા જુઓ તો તે છે તો અહીંયા ડુ મૂક્યું છે અને હી છે તો અહીંયા ડઝ મૂક્યું છે, અહીંયા આપણે સમજાવ્યો તેમ છે। ત્યાર પછી હવે નવો કે WH હુ વોટ વેર વેન વિચ, WH ના જ્યારે પ્રશ્નાર્થ બનાવવામાં આવે છે ત્યારે વાક્યની શરૂઆત સમજો, WH ને પ્રશ્નાર્થ બનાવવામાં WH ને પ્રથમ મૂકે ત્યારબાદ ટુ કે ડઝ સહાયક ક્રિયાપદ મૂકવામાં આવે છે। હુ માં ટુ કે ડઝ જ્યારે હુ થી પ્રશ્નાર્થ તમે બનાવો છો ત્યારે ટુ કે ડઝ મૂકવામાં આવતા નથી, ખાસ યાદ રાખવાનું છે। હુ વાળું છે હુ મૂકી કરતાના સ્થાને જે વાક્ય આગળનું છે એમ જ મૂકે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે। આપણે કેટલાક ઉદાહરણ જોઈએ તો તેમાં વિશેષ આપણને માહિતી મળશે। તો જો એક વાક્ય આવેલું છે મયુર ઈટ્સ એન એપલ એવરી ડે, એનો આપણે હુ થી વોટ થી અને વેન થી પ્રશ્નાર્થ બનાવીશું। હુ ઈટ્સ એન એપલ એવરી ડે, મયુર છે કરતા છે, મયુર ની જગ્યાએ હુ કોણ તો કે હુ એમ મૂક્યું છે હુ, પછી વાક્ય જેમ આપેલું છે તેમ હુ ઈટ્સ એન એપલ એવરી ડે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, પછી છે વોટ જો મયુર ઈટ્સ એન એપલ એવરી ડે એટલે શું ખાય છે, વોટ એટલે કે શું ખાય છે કે એપલ, અહીંયા એપલ નીકળી જશે કેમ કે આપણો જવાબ છે। તો વોટ ડઝ કેમ કે અહીંયા ડઝ મૂક્યું, મયુર એક વચન છે એટલા માટે ડઝ, વોટ ડઝ મયુર ઈટ એવરી ડે, ઈટ્સ છે તો આપણે અગાઉ સમજાવ્યું તેમ જો પ્રશ્નાર્થ વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે એટલે વોટ ડઝ મયુર ઈટ એવરી ડે, પછી વેન વેન એટલે કે ક્યારે સમય દર્શક છે તો એવરી ડે એટલે કે રોજ એ સમય દર્શાવે છે, તો વેન પછી ડઝ મયુર છે એટલે માટે ડઝ, વેન ડઝ મયુર ઈટ એન એપલ ક્યારે સફરજન ખાય છે। બીજું વાક્ય કશ્યપ ગોઝ ટુ હિઝ ઓફિસ એટ 9 AM, બુથી વેર થી અને વેન થી, પહેલા બુથી સેલામાં સેલો હું મૂક કશ્યપ ની જગ્યાએ હું ગોઝ ટુ હિઝ ઓફિસ એટ 9 AM પાછળ પ્રશ્ન ચિહ્ન એકદમ ઈઝી છે। ત્યાર પછી વેર, વેર એટલે કે ક્યાં જાય છે કે ઓફિસ, ઓફિસ છે એ નીકળી જશે, વેર ડઝ કશ્યપ ગો એટ 9 AM, કશ્યપ 9 વાગે ક્યાં જાય છે, અને વેન છે વેન એટલે ક્યારે તો કે 9 વાગે 9 કલાકે છે તો 9 AM નીકળે છે, વેન ડઝ કશ્યપ ગો ટુ હિઝ ઓફિસ તો એનો જવાબ છે 9 AM, એટલે અહીંયા 9 AM નીકળી જશે। છેલ્લું વાક્ય છે મિત્રો તે ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હુ અને વેન થી તે ગેટ અપ, તે આગળ છે એટલા માટે હવે આપણે ડઝ નહીં પરંતુ ડુ વાપરશું, પણ પહેલા તો હુ વાળો છે એટલે એકદમ ઇઝી, હુ એની જગ્યાએ હુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ પાછળ પ્રશ્ન। ત્યાર પછી વેન, વેન એટલે ક્યારે તો કે વહેલા, તો વેન ડુ તે ગેટ અપ ઇન ધ મોર્નિંગ તે ક્યારે જાગે છે તો કે વહેલા, અહીં અર્લી છે નીકળી જશે। તો અહીંયા વાક્યનો તમે અભ્યાસ કરો સમજો અને નીચે આપણે હોમવર્કમાં બે વાક્ય આપે છે, તો તુષાર કમ્સ ટુ હિઝ હાઉસ એટ 6 PM, નરેશ ઇટ્સ ફ્રૂટ્સ ઇન ધ મોર્નિંગ, હુ વોટ અને વેન થી જાતે પ્રશ્નાર્થ કરવાનો પ્રયત્ન કરો। એ પહેલા દરેક નિયમો છે સમજી લેજો, અગાઉના બંને પાઠ પણ જોઈ લેવા અને ત્યાર બાદ પ્રેક્ટિસ કરી અને કન્ફર્મ કરવાના રહેશે દરેક નિયમો અને એને સતત અને સતત મહાવરો તમામ વિશે ઇંગ્લિશ ગણિતના જે કંઈ વિડીયો મૂકવામાં આવે છે તેના તમામ મહાવરા કરવા અને સતત રિવિઝન કરવું